नमस्कार, मारू नाम डॉक्टर विठ्ठल पटेल, स्मिथ हॉस्पिटल वराछा रोड सूरत। आज नो आ सेमिनार मातृत्व नी सफर एक डॉक्टर नी दृष्टिए मैं आपसो नु हूँ हार्दिक स्वागत करू छु। मने आमंत्रण आपी अने बोलवानी जे तक आपी ए बदल हूँ स्मिथ हॉस्पिटल नो खूब खूब आभार मानु छु। आटलू सरस आयोजन करवा बदल स्मिथ हॉस्पिटल नो स्टाफ नो पण खूब खूब आभार मानु छु। आप सौ गर्भ संस्कारी बहनो गर्भ संस्कार थकी पोताना बाळक नो उच्छेर करी अने समाज नी जे रूटीन चीला चालू उच्छेर करी एना बदला नो आवनारा समय ने आवनारा कपरा समय माटे बाळक ने तैयार करवाना उद्देश्य थी आप सौ पधारेल सौ बहनो पण हार्दिक स्वागत करू छु। मने भी मारी वात कहता हर्ष अने आनंद नी लागणी थाय छे। मारो टॉपिक चालू करू ते पहला एक इंटरेस्टिंग स्टोरी कहू छू। अमारी ओपड़ी मां एक वक्त एक बेन बतावा माटे आवेली, जेवी एमने तपास माटे लीधेली तो ध्रुस्के ने ध्रुस्के रड़वा मंडी। मने एक बाजु बोलावी ने कीधुं के साहेब कदाच अमारुं बाळक बगड़ी जाय तो मने बहु जाजू दुख हवे नहीं थाय, पण मारा सगा वाला ने समजावजो ए लोको मने रोजे रोटलानी अंदर थोड़ुं केवुं गायनुं छाण उमेरी अने एनो रोटलो खावानुं कहे छे। कदाच मने खबर न नाखत तो हजी भी चालत, पण मारे आगळ बे वार बाळक बगड़ी गयुं छे अने कोई माताजी एवुं कीधुं के ने गायनी छाणमां बनावेल रोटली खवडावशो एटले हवे नहीं बगड़े। अने हुं लिटरली अंदर थी शोक थी गयो के आजना आ डिजिटल युगमां भी आपणे केटला मानसिक रीते पछात छीए આરોગ્યની બાબતમાં। મેડિકલ સાયન્સની જેટલા ભી ફિલ્ડ છે એની અંદર કદાચ સૌથી વધારે ગેરમાન્યતાઓ હોય તો એ ડિલિવરીને લગતી છે, અને એટલે જ આ માન્યતાઓ હકીકતો સાયન્સ ઉપર થોડો કેવો પ્રકાશ પાડવા માટે આજનો હું ટોપિક લઈને આવ્યો છું, માતૃત્વની સફર એક ડોક્ટરની દ્રષ્ટિએ। તો આપ સૌ બહેનો અહીંયા ગર્ભ સંસ્કારમાં જો હાજર હોય तो क्या क्या ते एंटीनेटल केर એટલે કે બાળક સ્વસ્થ છે કે નહીં એ ક્યાક ને ક્યાક તો બતાવતા જ હોય છે વિડિયો। તો પહેલી મારે સરખામણી કરવી છે ગર્ભ સંસ્કાર એટલે શું અને એન્ટીનેટલ કેર એટલે શું। ગર્ભ સંસ્કાર એ ગર્ભ સંસ્કારના સેન્ટરમાં થતું હોય છે, અને ગર્ભ સંસ્કારના ટ્રેન ટીચર ગર્ભ સંસ્કારની ટ્રેનિંગ આપતા હોય છે, જ્યારે એન્ટીનેટલ કેર એ હોસ્પિટલમાં મળતી હોય છે અને એ ક્વોલિફાઈડ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે। ગર્ભ સંસ્કારને તમે માનસિક તંદુરસ્તી કહો તો એન્ટીનેટલ કેર એ શારીરિક તંદુરસ્તી છે। ગર્ભ સંસ્કારને તમે શાંતિ સાથે સરખાવો તો એન્ટીનેટલ કેર એ સ્વસ્થતા કહેવાય। ગર્ભ સંસ્કારને તમે આત્મા કહો તો એન્ટીનેટલ કેર એ શરીર છે। ગર્ભ સંસ્કાર એ ભવિષ્યની સુરક્ષા છે, એન્ટીનેટલ કેર એ અત્યારની સુરક્ષા છે। જેમ એક હાથથી તાળી ન પડે એમ કમ્પ્લીટ બાળક માટે બંને એન્ટીનેટલ કેર અને ગર્ભ સંસ્કાર ખૂબ જ જરૂરી છે। સંતતિ અને સંપત્તિનું બેલેન્સ એટલે ગર્ભ સંસ્કાર પ્લસ એન્ટીનેટલ કેર। હવે પ્રેગ્નન્સી પ્લાનિંગ એટલે કે પ્રેગ્નન્સી રાખ્યા પહેલા શું પ્લાનિંગ હોય, અનલકીલી આપણે ત્યાં પ્રેગ્નન્સી એ બાય એક્સિડન્ટ હોય છે, બાય એક્સિડન્ટ એટલે કે પ્રેગ્નન્સી રહી ગઈ તો હવે ક્યાંક ને ક્યાંક બતાવી દઈએ। આઈડિયલી ઇટ શુડ બી બાય ચોઈસ, એટલે કે જ્યારે મારે પ્રેગ્નન્સી રાખવી છે ત્યારે મને પ્રેગ્નન્સી લેવી જોઈએ। એના ફાયદા એટલા જ કે તો તમે ગર્ભ સંસ્કાર બી કરી શકો અને તમે સારી એવી પ્રીનેટલ કેર બી લઈ શકો। પ્રીનેટલ કેર એટલે કે પ્રેગ્નન્સી રાખ્યા પહેલાનું શું ધ્યાન રાખવાનું, તો એમાં અમુક રિપોર્ટ આવતા હોય છે કે જે કરાવવાથી તમારી પ્રેગ્નન્સી રહેવાની શક્યતા, પ્રેગ્નન્સી સારી રીતે પાર પડે એની શક્યતા ખૂબ વધી જતી હોય છે। એમાં પહેલે વહેલું ચેક કરવાનું હોય હસબન્ડનો સિમેન રિપોર્ટ। આજકાલ આપણે આ જે સ્ટ્રેસફુલ લાઈફના એરિયામાં જીવતા હોઈએ તો હસબન્ડના રિપોર્ટમાં ખૂબ બધું એબનોર્મલિટી ખૂબ માઇનર માઇનર વેરિએશન આવતા હોય છે। તો જો તમે પ્રેગ્નન્સી રાખ્યા પહેલા એ રિપોર્ટ કરાવો તો કંઈક પણ કરેક્ટેબલ પ્રોબ્લેમ હોય તો એ સુધારી શકાતા હોય છે। જનરલી આપણે શું કરીએ, પ્રેગ્નન્સી ન રહે તો હસબન્ડના રિપોર્ટ કરાવતા હોય છે, આઈડિયલી પહેલા કરાવવા જોઈએ।
બીજો ફેક્ટર જોવાનું હોય ઉંમર, એક લેટ મેરેજ નો કન્સેપ્ટ આપણે છે અને એમાં બી પાછું પ્રેગ્નન્સી હજી મોડી રાખો. આઈડિયલી બહેનોની ઉંમર 25 વર્ષની રિકમેન્ડેડ છે, પ્રેફરેબલી 30 વર્ષ સુધી બી ચાલે, એથી મોડું તો પ્રેગ્નન્સી માટે થોડું હેઝાર્ડસ કરો. એવી જ રીતે હસબન્ડની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ, 35 વર્ષ સુધી બી ચાલતી હોય છે, એનાથી મોડું હોય તો રિપોર્ટ એબ્નોર્મલ આવવાની શક્યતા વધારે હોય છે. એ સિવાયના બ્લડના રિપોર્ટ અમુક આવતા હોય છે, જેમ કે સિમ્પલ બ્લડની ટકાવારી કેટલી હોય, અમુક બેઝિક હોર્મોન્સના રિપોર્ટ, ડાયાબિટીક પ્રોફાઇલ, થેલેસેમિયા, ક્રોનિક કોઈ બીમારી ચાલતી હોય તો ક્રોનિક બીમારીઓ પહેલાં કરેક્ટ કરવી પડે. જે બી કાંઈ બીમારી હોય, ડાયાબિટીસ હોય, બીપી હોય, ખેંચ આવતી હોય, વાલની બીમારી હોય, તો તમારા ડૉક્ટરને કહેવાનું કે તમારા રિપોર્ટ નોર્મલ કરી આપે અને પછી પ્રેગ્નન્સી રાખો, તો પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધી જતી હોય છે. ઓલરેડી તમે ગર્ભસંસ્કારમાં આવેલા છો તો તમને તો પ્રેગ્નન્સી છે જ. તમને એટલા માટે કહું છું, તમને ખબર હશે તો તમે કદાચ નેક્સ્ટ ટાઈમ માટે અથવા તો તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ માટે બી આ સજેશન એમને આપી શકો. આ વસ્તુ થઈ પ્રેગ્નન્સી ક્યારે રાખવાની. હવે હું વાત કરું છું પ્રેગ્નન્સી કઈ રીતે રાખવાનું, કેવી રીતે. તો આ વાત સારી રીતે સમજાય એટલા માટે હું તમને બે શોર્ટ વિડીયો બતાવું છું, તો તમને થોડુંક હું સારી રીતે મેસેજ આપવાની કોશિશ કરીશ. તો આપણે વિડીયો સામે જોઈએ. सुषमा का फोन आया था, वो नहीं आ रही आज. क्यों? अरे उसका जो पति है ना, जो पी के झमेले खड़े कर देता है, आई थिंक उसी की कोई प्रॉब्लम है. पुलिस स्टेशन गई है बेचारी. ओ, चलो अच्छा है. पागल है यार, सुषमा पुलिस स्टेशन में और अच्छा है. अरे मेरा मतलब है कि अच्छा है जो नहीं आई, इसी बहाने हम आज कुछ बाहर का खा सकते हैं. और वैसे भी मैं ना ये रोज रोज घर का खाना खा के बोर हो गई हूँ, तो कुछ ऑर्डर करें. You are right. मेरा ना बहुत दिनों से बाहर से चाइनीज खाने का मन कर रहा था, तो मैं ऑनलाइन चाइनीज चेक कर रहा था. चाइनीज? हाँ, क्या हुआ? नहीं, मन तो मेरा भी कर रहा है, लेकिन हमें तो डॉक्टर ने मना किया है ना कि प्रेगनेंसी में हम चाइनीज नहीं खा सकते. हमें तो डॉक्टर ने मना किया है ना. अरे तुम नहीं खा सकती हो, मैं तो खा सकता हूँ. अभी इट्स नॉट अबाउट यू और मी, it's about us, after all we are pregnant. Yes, you are right, after all we are pregnant. Lekin kya, ek maa na pet se pregnant hota hai aur ek baap yahan se pregnant hota hai, right? Yeah, right. What right? Kya matlab? हाँ क्या मतलब. अरे इसका मतलब ये है कि अगर तुमने कुछ भी ऊट पटांग खाया तो तुम्हारे पेट में तकलीफ हो सकती है, पर मैं अगर कुछ भी खाऊं तो मुझे तो यहाँ पे असर ही नहीं पड़ेगा. इसलिए मैं चाइनीज भी खा सकता हूँ, मैं ब्रेड पकौड़े भी खा सकता हूँ, मैं गोलगप्पे भी खा सकता हूँ. ओहो, फिलहाल के लिए मैं चाइनीज ऑर्डर कर रहा हूँ. तुम्हारे लिए कुछ वेज टाइप ऑर्डर कर दूँ, दाल खिचड़ी टाइप्स? ओके. खाना आने में थोड़ा टाइम लगेगा, मैं अपना काम कर लेता हूँ जाके, जब खाना आ जाए तो मुझे बता देना. थैंक यू. फाइनली द फूड इज हियर. निशा, तुम खाना लगा दोगी? मेरी कॉल है, मैं 5 मिनट में आता हूँ, चलेगा? Yeah, yeah, I'm okay with the reviews being done in every 15 days. પોઝિટિવ એક સિચ્યુએશનનો વિડીયો આપી બતાવી અને કંઈક મેસેજ આપવાની કોશિશ કરું છું. તો વિડીયો પ્લીઝ
टेंशन लेने वाली कोई भी बात नहीं है। बहुत अच्छा है बच्चा और मेजरमेंट्स भी बहुत अच्छे हैं। देखिए भाभी जी, मुझे एक बात बोली है, डिलीवरी के वक्त आप सामने किसे पसंद करोगी? आपकी माँ को? हाँ। सास को? हाँ। बच्चे के पिता को? नहीं। लेकिन भाभी जी, हर औरत बोलती है कि बच्चे के पिता सामने रहने चाहिए। मुझे नहीं चाहिए। लेकिन अगर वो सामने रहेंगे तो बनने वीडियो ना एक्सप्रेशन पर तुम्हें जोई सको कि केवी सिचुएशन में प्रेगनेंसी राखनी चाहिए। જ્યારે ઋતુ શાંત હોય, વાતાવરણ શાંત હોય, તમારી હેલ્થ સારી હોય ત્યારે પ્રેગ્નન્સી રાખવાની કોશિશ કરવી જોઈએ। પણ એના કરતાં બી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમારા સંબંધો તમારા ઘરના ફેમિલી મેમ્બર જોડે સારા હોય તો પ્રેગ્નન્સીનું આઉટકમ સારું આવવાની શક્યતા ખૂબ જ રહેતી હોય છે। જો તમારા ઘરના સભ્યો જોડે તમારે કંઈ ડિસ્પ્યુટ ચાલતા હોય તો પહેલાં એ સંબંધો સુધારવાની કોશિશ કરો। નાના મોટા ફેમિલી પ્રોબ્લેમ દરેકને ચાલતા જ હોય છે, અને બહેનો એમ કહે કે ભાઈ મારા હસબન્ડનો સ્વભાવ બહુ સારો નથી, પહેલાં હું પ્રેગ્નન્સી રાખી દઉં તો એ સુધરી જશે, તો આવી ગલતફહેમીમાં નહીં રહેતા, પહેલાં સંબંધો સુધારવાની કોશિશ કરજો પછી પ્રેગ્નન્સી રાખજો, તો તમને પ્રેગ્નન્સીની જર્ની ખૂબ સુખપૂર્વક પૂરી કરશો। હવે તમને હું પ્રેગ્નન્સીમાં મેડિકલ સાયન્સ પ્રમાણે ત્રણ ડિપાર્ટમેન્ટ પાડેલા છે પ્રેગ્નન્સીના। પહેલા જે 3 મહિના હોય એને અમારી ભાષામાં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેવાય, બીજા જે 3 મહિના હોય એને સેકન્ડ ટ્રાઇમેસ્ટર કહેવાય, એટલે કે 4th, 5th, 6th મહિનો, અને ત્રીજા 3 મહિના એટલે કે 3rd ટ્રાઇમેસ્ટર 7th થી 9th મહિનો। આ ભાગ એટલા માટે પાડેલા છે કે દરેકના પોતપોતાની તકલીફો હોય છે અને દરેકના પોતાના સોલ્યુશન હોય છે। તો પહેલી વાત કરીએ આપણે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની, એટલે કે જે પહેલા 3 મહિના, તો કોંગ્રેચ્યુલેશન્સ કે તમને પ્રેગ્નન્સી ડિટેક્ટ થઈ છે। આ 3 મહિના દરમિયાન થોડુંક એવું ઉલટી ઉપકારીએ, થોડુંક એવું પેટમાં દુખે, બેક પેઇન થાય, ફીવર જેવું રહીએ, નોશિયા રહીએ, ભૂખ લાગે ન લાગે, તો આ બધું નોર્મલ કહેવાય, દરેકના સોલ્યુશન આવતા હોય છે। અને બાય ચાન્સ થોડી ઉલટી વધારે થતી હોય તો બહેનો ગભરાતી હોય છે કે મારા બાળકને પોષણ મળશે કે નહીં મળશે, તો ઉલટીને અને પોષણને બહુ રિલેશન નથી, તો એ ખોટું બીક ડર રાખવાની જરૂર નથી। એવી જ રીતે બિલકુલ ઉલટી ના થતી હોય તો બહેનોને અમે કહીએ કે તમને પ્રેગ્નન્સી છે તો બી ના માને, ઉલટી તો કઈ થતી નથી, એ તમારા બોડીના નેચર ઉપર હોય, એટલે ઉલટી થવી ન થવી એ ગેરમાન્યતા છે, એને પ્રેગ્નન્સી સારી ખરાબ ને કોઈ રિલેશન્સ નથી। આ 3 મહિના દરમિયાન સૌથી માઠા સમાચાર કદાચ હોય તો એ બહેનોને જયારે બાળક બગડી જતું હોય, કદાચ સૌથી શોકિંગ ન્યૂઝ આ હોય છે, પણ મેં કીધું એમ પ્રેગ્નન્સી રાખ્યા પહેલા સારા સમયે અને ઓલમોસ્ટ બેઝિક રિપોર્ટ કરાવીને પ્રેગ્નન્સી રાખો તો પ્રેગ્નન્સી વેસ્ટ થવાની કે બગડવાની શક્યતા ઘણી બધી ઓછી થઈ શકતી હોય છે। ઓલરેડી પ્રેગ્નન્સી બગડી જાય પછી બી આ જ રિપોર્ટ કરવાના હોય છે તો બેટર કે પહેલા રિપોર્ટ કરાવી આપણે। હવે બીજો તબક્કો એટલે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટર, એ 4th, 5th, અને 6th મહિનામાં, આ સમય દરમિયાન બહુ સ્પેસિફિક અલગથી કોઈ કમ્પ્લેન હોતી નથી, થોડું થોડું પેટમાં દુખતું હોય, થોડું થોડું બેક પેઇન રહેતું હોય તો એ કદાચ માઇનર ગણાતું હોય છે। સૌથી સારી ઇવેન્ટ જો આ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં બનતી હોય તો એ ફીટલ મૂવમેન્ટ, એટલે કે બાળકની જે મૂવમેન્ટ હોય મધરને ફીલ થતી હોય છે, ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સીની અંદર મધર બાળક જોડે કનેક્ટ થતી હોય છે ફીટલ મૂવમેન્ટથી, તો ફીટલ મૂવમેન્ટ એ સારી નિશાની છે। એમાં બી બહેનો એમ કહેતી હોય છે કે બાળક બહુ ફરે છે તો એને કંઈ તકલીફ નહીં હોય ને, બાળક ઓછું ફરે છે તો એમને સારું હશે ને, ફીટલ મૂવમેન્ટ 100% બાળકના હેલ્થ જોડે કોરિલેટ નથી હોતી, લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં ઓછું ફરતું હોય તો શું કરો ને હું તમને આગળ જતા બતાવીશ। અને ત્રીજો તબક્કો એટલે કે 3rd ટ્રાઇમેસ્ટર, જે 7th, 8th, 9th મહિનો, આ સમયગાળો થોડો ક્રુશિયલ એટલા માટે કે કંઈક કોમ્પ્લિકેશન થવાની હોય, કંઈક રિપોર્ટ વીક પડવાના હોય, બીપી નીકળવાનું હોય, ડાયાબિટીસ નીકળવાનું હોય તો આ સમયમાં થતું હોય છે, એટલે આ સમયમાં થોડીક એક્સ્ટ્રા કેર રહેવી પડતી હોય છે। જનરલ કમ્પ્લેન આ સમયમાં દુખાવો થોડો થોડો પેટમાં રહેતો હોય, થોડું થોડું વાઇટ ડિસ્ચાર્જ આવતું હોય, તે બધું નોર્મલ છે, એના માટે કંઈ ગભરાવાની જરૂર નથી હોતી। હવે એક સવાલ બહેનોના મનમાં રહેતો હોય છે કે આઈડિયલી પ્રેગ્નન્સી દરમિયાન કેટલી વાર બતાવવા જવાનું હોય, એવો કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી, પણ જો તમારી હેલ્થ બિલકુલ સારી હોય તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં 3 વિઝિટ આવતી હોય છે, એટલે ફર્સ્ટ વાર પ્રેગ્નન્સી છે કે નહીં ડિટેક્ટ કરવા માટે, બીજી વાર બાળક વાયેબલ એટલે કે બાળકના ધબકારા છે કે નહીં જોવા માટે,
અને થર્ડ વિઝિટ આવતી હોય છે, 3 મંથ કમ્પ્લીટ થવાના હોય ત્યારે બાળક કઈ એનોમલી ખોટખા પણ છે કે નહીં જોવા માટેની. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં મંથની 1-3 વિઝિટ આવતી હોય છે. લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં વિઝિટ થોડી વધારે એટલા માટે કે કંઈ પણ કોમ્પ્લિકેશન થવાના હોય તો તમે જલ્દી એને ડિટેક્ટ કરી શકો. એટલે 7મા મહિનામાં 1 વાર જવાનું હોય છે, 8મા મહિનામાં 15 ડેઝ પ્રમાણે 2 વાર જવાનું હોય, 9મા મહિનામાં વીક પ્રમાણે 3-4 વાર જવાનું હોય. આટલી રિકમેન્ડેડ વિઝિટ છે. પછી તમને કમ્પ્લેન હોય તો તમે વધારે બી જઈ શકો છો. પણ બેનો એમ કે સારું હતું એટલે ન આવ્યા તો એ મિથ છે. રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું જોઈએ. હવે મારો ટોપિક છે જનરલ કેર ડ્યુરિંગ પ્રેગ્નન્સી. એટલે આ ટોપિક સમજાવતા પહેલા હું તમને એક નાનો વિડીયો પ્લે કરાવું છું અને મારો મેસેજ આપવાની કોશિશ કરું છું. તો આપણે વિડીયો જોઈશું. આ સ્પર્મ ઓવમની અંદર પેનેટ્રેટ થાય છે અને ઓવમ એટલે કે સ્ત્રી બીજની અંદર સ્પર્મ જશે એટલે ગર્ભનું નિર્માણ થશે. આ તબક્કો બાળકની એનોમલી ખોટખાપણ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારામાં વિટામિન્સ પૂરતા પ્રમાણમાં હશે, જો તમારો ડાયટ હેલ્થ હેલ્ધી હશે તો આ તબક્કે કઈ તકલીફ આવવાની હોય તો તમે એને રોકી શકતા હોય છો. અત્યારે સ્પર્મ ઓમ ની અંદર એન્ટર થઈ ગયો. સ્પર્મ માંથી જે પુરુષ બીજ નીકળ્યું એ અને સ્ત્રી બીજ નું એટલે ફલિનીકરણ થાય છે. હવે અમને એમ્બ્રિયો કહેવાય, ગર્ભ કહેવાય. આ ગર્ભ બનવાની પ્રોસેસ છે. હવે આ બનેલો ગર્ભ ફેલોપિયન ટ્યુબ નળી દ્વારા ગર્ભાશયની કોથળીની અંદર આવતો હોય છે. અત્યારે ગર્ભ છે, ગર્ભાશયની કોથળીમાં ચોંટવો એટલે કે ઇમ્પ્લાન્ટ થઈ રહ્યો છે. અને આ તબક્કો એટલે તમારો જે પીરિયડ હોય મેન્સિસનો, લાસ્ટ મેન્સિસનો, એની ઉપર દિવસ થાય એ આ પીરિયડ. હવે તમે યુપીટી એટલે કે પટ્ટીમાં ચેક કરો તો તમને આ પ્રેગ્નન્સી ડિટેક્ટ પોઝિટિવ બતાવશે. પછી થોડા દિવસો ઉપર જશે એટલે નાની એવી રિંગ બનશે બાળકની, જે તમે સોનોગ્રાફીમાં 1 વીક કે 5 ડેઝ 6 ડેઝ થાય એટલે તમને રિંગ દેખાશે, એ તમે સોનોગ્રાફીમાં ડિટેક્ટ કરી શકો. હવે ગર્ભમાંથી બાળક બનવાની શરૂઆત થઈ રહી છે. શરૂઆતમાં બિલકુલ નાનું એવું બાળક હોય છે અને એના અલગ અલગ અંગ બનવાની શરૂઆત ચાલુ છે અત્યારે. ઓલમોસ્ટ 1.5 મહિનાની આ પ્રેગ્નન્સી કહેવાય, એટલે કે તમારી પીરિયડ મિસ થઈ ગયો એની પર 15 ડેઝ થાય ત્યારે આ ટાઈપનો બાળક દેખાતું હોય છે. અને હવે એના હાર્ટબીટ એટલે કે બાળકના ધબકારા જે રેડ કલર દેખાય અહીંયા બાળકના ધબકારા આવવાનું ચાલુ થયા. બહેનો એમ કે 5મા મહિને જીવ આવે એટલે ધબકારા આવ્યા, એ થોડી ગેરમાન્યતા છે. આડીલી 1.5-2 મહિને જ બાળકના ધબકારાની ખબર પડી જતી હોય છે. અત્યારે ઓલમોસ્ટ 2 મંથનું પ્રેગ્નન્સી બતાવે છે. હવે ધીરે ધીરે બાળકનો આકાર આવવાનો ચાલુ થશે. આ બાળકની અંદર જે બ્લડ અને વેસલ્સ બનતી હોય, લોહીની નળીઓ બનતી હોય એ ડેવલપમેન્ટ બતાવે છે.
ઓલમોસ્ટ 2.5 મહિનાની પ્રેગ્નન્સી હોય ત્યારે આ ટાઈપનું પિક્ચર અંદર હોય છે. હવે બાળકની આંખો આવવાની શરૂઆત થઈ, બાળકના બંને હાથ બનવાની શરૂઆત થઈ, હાથ ન આવવા, પગ ન આવવા એ આ સમયની ખોટખા પણ કહેવાય. ત્યારે બી થોડું વારસાગત અને થોડુંક ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી લીધે આ પ્રોબ્લેમ આવતા હોય છે. અત્યારે ઓલમોસ્ટ આ 3 મંથની પ્રેગ્નન્સી કહેવાય. 3 મંથની સોનોગ્રાફી એટલા માટે કરાવવી જોઈએ કે આટલા બનેલા બાળકમાં કંઈ ખામી હોય તો તમે એને ડિટેક્ટ કરી શકો. અત્યારે હવે બાળકની આંખો બની રહી છે, બાળકના હાથ કમ્પ્લીટ બની ગયા. આ 4th-5th મહિનાની પ્રેગ્નન્સીનું ડેવલપમેન્ટ બતાવે છે. 5th મંથ પૂરા થાય એટલે કમ્પ્લીટ બાળક બની જતું હોય છે. ત્યારે પાછી અગેન મોટી સોનોગ્રાફી કરવાની હોય કે કમ્પ્લીટ બાળકની અંદર કંઈક એનોમલી ખોટખા પણ હોય તો તમે ડિટેક્ટ કરી શકો. ફિફ્થ મંથ પછી મોટા ભાગે બાળકમાં નવું કોઈ ઓર્ગન બનતું નથી, એનું ડેવલપમેન્ટ જસ્ટ કમ્પ્લીટ થતું હોય છે. તો આપણે આ પેટની અંદર ઇન્ટ્રાયુટરાઇન બાળકના ડેવલપમેન્ટની જર્ની જોઈ. આટલી જર્નીની અંદર સૌથી ઇન્ટરેસ્ટિંગ કોઈ વસ્તુ હોય અને સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય કે જે તમારા હાથમાં છે એ જનરલ કેરની અંદર ન્યુટ્રિશન, પોષણ, કયું ખાવું, શું ખાવું, એમના કરતાં બી શક્ય હોય ત્યાં સુધી સારું હેલ્ધી કમ્પ્લીટ ફૂડ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. કમ્પ્લીટ ફૂડ એટલે એવું ફૂડ કે જે તમને બધું પોષણ, એટલે કે આયરન છે, મિનરલ છે, પ્રોટીન, ફેટ, વિટામિન, સ્ટ્રેસ એલિમેન્ટ, પાણી, આનું જો 100% બેલેન્સ તમારા ફૂડમાંથી તમને મળી રહે તો તમારું બાળક હેલ્ધી આવવાની શક્યતા ખૂબ રહેતી હોય છે. બીજી વસ્તુ છે સપ્લિમેન્ટની. સપ્લિમેન્ટ એટલે શું કે વધારાની જે આયરન ને કેલ્શિયમની ટેબ્લેટ લેતા હોય, બેનો બતાવવા આવે ત્યારે એક જ ફરિયાદ હોય છે, દવા ઓછી લાગજો હું ખાઈ લઈશ. તમે ખાવાના છો બિલકુલ રાઈટ, પણ આપણા ખોરાકની અંદર 100% બધી વસ્તુ મળી રહે એવો ખોરાક નથી હોતો આપણો. એટલે કમ્પલસરી લેવાની જે ટેબ્લેટ હોય એ આયરન, કેલ્શિયમ, પ્રોટીન પાવડર એ કમ્પલસરી લેવો પડતો હોય છે. આપણે ત્યાં ઇન્ડિયાની અંદર કહેવાય છે કે 50% એનિમિયાનો ઇન્સિડન્સ છે, એટલે કે 50% બહેનોને લોહીની ટકાવારી થોડી વધશે, ઓછા વધતા અંશે ઘટતી હોય છે. તો એનિમિયા કરેક્ટ કરો તો બાળક હેલ્થ સારું રહેવાની ખૂબ શક્યતા રહેતી હોય છે. ખાસ કરીને મારો આગ્રહ છે કે શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડ, બહારની વસ્તુ ખાવાનું ખૂબ ટાળજો, એ તમને અને તમારા બાળકને બંનેને નુકસાન કરે છે. બીજી જનરલ કેરની અંદર એક્સરસાઇઝ પ્લસ રેસ્ટ, એક બાજુ એક્સરસાઇઝ કહું છું, એક બાજુ રેસ્ટનું કહું છું. એટલા માટે કે એક્સરસાઇઝ એટલે બેઝિક તમે જે રૂટીન વર્ક કરતા હોય બધું કરી શકો છો, એનાથી તમારી મૂવમેન્ટ, ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેચિંગ સારું રહેશે. એની સામે રેસ્ટ બી એટલો જ જરૂરી છે. કમ્પ્લીટ સારી ક્વોલિટીની 8 કલાકની ઊંઘ પ્રેગ્નન્સીમાં ખૂબ જરૂરી છે. એક સિમ્પલ નિયમ કે સવારે એલાર્મ નહીં મૂકવાનો, તમારી ઊંઘ ઉડે જાતે ત્યારે તમે કમ્પ્લીટ ઊંઘ પૂરી કરી ગણાશે. એટલે રેસ્ટનું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. થ્રુ આઉટ પ્રેગ્નન્સીમાં અમારો આગ્રહ હોય છે કે ગર્ભ સંસ્કાર થ્રુ આઉટ ચાલુ જ રાખવાનું, પ્રી પ્રેગ્નન્સી, ઇન્ટરનેટલ બધી વાર, એના બી ખૂબ એટલે ખૂબ એડવાન્ટેજ છે. હવે મારે કેવી છે થોડી મિથ્સ અને સાયન્સ ડ્યુરિંગ જનરલ કેર ઓફ પ્રેગ્નન્સી. તો એ પહેલા મારે તમને એક વિડીયો પ્લે કરીને મારો મેસેજ આપવાની કોશિશ કરું છું. पूरा सुना, फिर खूब पेन हो रहा है, ठीक है, एकदम पेन पेन, और ऐसे खींच के लेके गए. मास्क पहन के वो आया, उसने ब्लेड उठाई, ये चीरा लगाया, खून इधर से, खून इधर से, खूब सारा चीखना चिल्लाना, खूब सारा क्योस,
एंड देन ही फाइनली शॉट आउट. क्या यार लता, तुझे पता है ना मुझे हॉरर स्टोरीज पसंद नहीं है. बेब, ये हॉरर स्टोरी नहीं है, ये ना मेरी डिलीवरी की ट्रू स्टोरी है. हाँ काली चाय मत पीना वरना बच्चा. वाव, इतने बड़े कैसे हो गए? नहीं यार, सेम ही तो है. अच्छा, नहीं सोलन है. हाँ वो तो है. डार्क चॉकलेट मत खाना वरना बच्चा. अमित जी, बेटा ये फिल्म मत देखो वरना. ये देखो. एक वडील, मम्मी, सासू અને પ્રેગ્નન્સી વાળી બહેનોને કાયમી માટે ડિસ્પ્યુટ રહેતા હોય તો એ કે આ કરવાનું અને આ નહીં કરવાનું, જે આપણે સામાન્ય ભાષામાં મિથ્સ એન્ડ સાયન્સ કહીએ. પહેલું મિથ્સ એ છે કે પ્રેગ્નન્સી છે એટલે ડબલ ખોરાક ખાવો જોઈએ. એકચ્યુઅલી એવું કંઈ પ્રૂવ થયેલું નથી. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર કોઈ એક્સ્ટ્રા કેલરીની વધારાની જરૂર નથી પડતી. તમે જે નોર્મલ જે ડાયટ તમારો હોય એની અંદર એક્સ્ટ્રા કોઈ ઉમેરવાની જરૂર નથી પડતી. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં એવું કહેવાય, પ્રૂવ થયેલું છે કે 340 કિલો કેલરી જેટલી વધારે કેલરી લેવી પડતી હોય છે. અને થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર 450 કેલરી લેવાની હોય છે, આટલું એક્સ્ટ્રા તમારે ખાવું પડતું હોય છે. બીજું એક મિથ છે કે ભાઈ હેવી કામ કરવું કે નહીં કરવું. બહેનો એમ કે બિલકુલ આરામ, તો બિલકુલ આરામની બી જરૂર નથી. તમે લાઇટ વર્ક જે ઘરકામ રૂટીન કરતા હોય બધું કરી શકો છો. સ્ટ્રેનિયસ વર્ક એટલે કે એબડોમેન ઉપર જોર પડે એમ હોય, પેઇન થવાનું હોય, એવા કામ થોડા ટાળવાના હોય. એવો જ બીજો મિથ છે સોલ્ટ, મીઠું વાળું ખાવાનું, ઓછું ખાવાનું. આઈડિયલી પ્રેગ્નન્સીને અને સોલ્ટને એવો કોઈ ઝાઝો સંબંધ નથી. સોલ્ટ વાળું ખાવાથી બીપી નીકળતું હોય છે, ખોટી ગેરમાન્યતા છે. બીપી નીકળ્યા પછી થોડું સોલ્ટ રેસ્ટ્રિક્ટેડ ડાયટ લેવો જરૂરી છે. એવી જ રીતે ગરમ ખોરાક, ખાસ કરીને આજકાલના સમયમાં કોવિડના સમયમાં ઉકાળા પીવાથી બાળક બગડી જાય એવું કમસે કમ મોર ધેન 100 ટાઈમ સાંભળેલું છે. એ બિલકુલ મિથ છે. ઉકાળા પીવાથી બાળક બગડતું નથી. થોડુંક ઉકાળા પીવાથી એસિડિટી, ગેસ્ટાઇટિસ રહેતું હોય છે અને એને લીધે તમને હાર્ટ બંધ થતું હોય. બાળક બગડવાને કોઈ સંબંધ નથી. એનો એમ કે પ્રોટીન પાવડર નહીં લગતા, મારું બાળક ખૂબ જાડું થઈ જશે. એકચ્યુઅલી પ્રોટીન પાવડર ખાવાથી બાળક જાડું નથી આવતું, પ્રોટીન પાવડર ખાવાથી બાળક હેલ્ધી આવે છે. પ્રોટીન પાવડર આરામથી લઈ શકો છો. આ ફ્રૂટ ખાવાથી બાળક ચોટી જાય, આ ફ્રૂટ ખાવાથી બાળક કાળું આવે, કેસર પીવાથી ગોળું આવે, બધી ગેરમાન્યતાઓ છે, કોઈ જગ્યાએ પ્રૂવ થયેલું નથી. 8મો મહિનો ચાલુ થયો નથી અને મમ્મીએ દિવેલ પીવાનું કીધું નથી. એકચ્યુઅલી દિવેલ પીવાથી ડિલિવરી થશે કે દિવેલ પીવાથી જ દુખાવું પડશે એ બિલકુલ ગેરમાન્યતા છે. દિવેલ પીવાથી થોડાક ડાયરિયા, લૂઝ મોશન રહેતું હોય છે, એને લીધે પેટ એબડોમેન થોડું ટાઈટ રહેતું હોય છે, એનાથી ડિલિવરીને દુખાવો પડશે નહીં. દિવેલ ના પીવો તો બી ચાલતું હોય છે. સુવાની પોઝિશનમાં બી બહુ ગેરમાન્યતા હોય છે. આઈડિયલી લેફ્ટ લેટરલ, ડાબા પડખે સૂવું જોઈએ, જેનાથી ખાલી બાળકને સિમ્પલ બ્લડ સપ્લાય થોડું વધારે મળે, બીજું કઈ નુકસાન હોતું નથી. એનું વાત કરશું આપણે ગ્રેવ સાઇન ઓફ પ્રેગ્નન્સી, એટલે એવી કઈ નિશાનીઓ કે જે ઇન્ડિકેટ કરે છે કે સમથિંગ વેન્ટ રોંગ, કંઈક ખોટું થઈ રહ્યું છે. તો પગે ખૂબ સોજા આવવા, શરીર થોડું ફીકું પડવું, બાળક ફરવાનું ઓછું કરતું બંધ કરી દેવું, બ્લીડિંગ થવું, દુખાવો પડવો, ફીવર આવે, આ થોડી ગ્રેવ સાઇન કહેવાય. આવી કંઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક ઇમરજન્સી તમારા ડૉક્ટરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને હવે વાત આવે છે નોર્મલ ડિલિવરી વર્સિસ સિઝેરિયન ડિલિવરી. એક બાજુ બહેનોને જેનો નાઇટમેર એટલે કે દુઃસ્વપ્ન, ખરાબ સ્વપ્ન આવતા હોય કે મારી ડિલિવરીમાં શું થશે, નોર્મલ થશે કે સિઝેરિયન થશે, તો એ મેસેજ આપવા પહેલા તમને એક વિડીયો પ્લે કરાવું છું.
એકચ્યુઅલી ડિલિવરી કઈ રીતે થાય એની જર્ની ખાલી બતાવવાની કોશિશ કરું છું. જેવું બાળક કમ્પ્લીટ નીચે આવી જાય એટલે મુખ ખુલવાની શરૂઆત થતી હોય છે. અત્યારે જે ખુલી રહ્યું મુખ ખુલી રહ્યું છે. આમાં બી એવું જ થોડુંક એવું પેઇન થાય અને તમે જો જોર કરવા માંડો તો થાક લાગતો હોય છે. મુખ ખુલ્લું મુખ ખુલ્લા પહેલા બિલકુલ પેઇન લેવાનું હોતું નથી. તો આવી રીતે બાળક એક્સપલ્સ એટલે કે બહાર નીકળતું હોય છે. એવો જ એક ફની વિડીયો છે બતાવવાની કોશિશ કરું છું. Come on. You can do it. That's it, honey. You can do it. She's here. I can see his hands. Coming. Come on, honey. I hate you, you son of a bitch. Oh, come on, honey. You're doing so good. I'm so proud of you. Oh, yes. Okay, honey, I'm so proud of you. I'll make the clear. Just take you for the last two. Bad, not bad. Okay, one big final push. There we go. You did it! Oh, congrats, Dad. You have a boy. Oh, honey, we did it. Oh, honey, we did it. We... You son of a bitch. Honey, I can explain. એવું આઉટકમ એટલે કે એવું બેબી આવવાની શક્યતા ખૂબ સારી. હવે તમારે એ વિચારવાનું છે કે મારે સારું વિચારવું કે ખરાબ વિચારવું. કહેવાનો મતલબ કે ડિલિવરી વખતે શું થશે એ બીબી અને ગભરાઈને કઈ પ્રોબ્લેમ ન હોય તો બી પ્રોબ્લેમ ક્રિએટ કરવાનો કોઈ મતલબ નથી. અમે લોકોને બ્લેમ ખૂબ કરતા હોય છે કે સિઝેરિયન બહુ કરે. એકચ્યુઅલી 50% પેશન્ટની અંદર સિઝેરિયન 100% મસ્ટ એટલે કે કમ્પલસરી હોય છે. એવા ઇન્ડિકેશનની અંદર નીચેથી જગ્યા ઓછી હોવી અને બાળકનું વજન વધારે હોવું, બાળક આડું ત્રાસું થઈ જવું, ગળામાં નાળ વિટાઈ જવો, મેલીનો ભાગ આગળ હોવો, બહેનને પોતાને હાર્ટ ડિઝીઝ હોવા, બાળક મૂંઝાતું હોય એટલે કે ધબકારા ઘટતા હોય, અનકંટ્રોલ બીપી રહેતું હોય, આવા બધા ઇન્ડિકેશનની અંદર સિઝેરિયન કમ્પલસરી આવતું હોય છે. આ સિવાયના કોઈ ઇન્ડિકેશન હોય કે જેમાં બેન ગભરાઈ જતી હોય, ડોક્ટરને ઉતાવળ હોય, તો આવા ઇન્ડિકેશન વાળા સીએસ તમે રોકી શકતા હોય છે. એના માટે તમે રેગ્યુલર તમારી હેલ્થ સારી રાખો, સારો ડાયટ લો, ગર્ભસંસ્કાર કરો, થોડુંક એવું ભગવાનનો વિશ્વાસ રાખો તો નોર્મલ ડિલિવરી થવાની શક્યતા ખૂબ જ રહેતી હોય છે. કયું સારું અને કયું ખરાબ એવું કંઈ છે નહીં. અલ્ટિમેટલી આપણા હાથમાં એક બાળક આવવું જોઈએ. નોર્મલ ડિલિવરી એ નેચરલ પેસેજમાંથી હોય, સિઝેરિયન એ એબ્ડોમેન ઉપરથી ઇન્સિઝન મૂકીને કરેલો હોય. પણ થોડુંક નોર્મલ ડિલિવરીના ફાયદા એટલા જ કે નેચરલ ડિલિવરી ગણાય. સિઝેરિયનની અંદર વધારાની અંદર એનેસ્થિસિયા આવતું હોય છે, સર્જરી આવતી હોય છે. સિઝેરિયનના બી પોતાના ગેરફાયદા છે. મેં કીધું એ કન્ડિશનમાં તમારે 100% સિઝેરિયન કરવું પડે. બાળક કોમ્પ્રોમાઇઝ આવવાની શક્યતા નોર્મલ ડિલિવરીમાં થોડી રહેતી હોય છે, કારણ કે થોડી સમય લાગતો હોય છે એટલા માટે. પણ જો તમે થોડી ધીરજ રાખો તો નોર્મલ ડિલિવરીનો રેટ આપણે ઘણો બધો વધારી શકતા હોય છે. એક ઇન્ડિકેશન આજકાલ બહુ નીકળે છે, ડોન્ટ ડિમાન્ડ ફોર રિલેટિવ ડિલિવરી. કોઈનો બર્થડે લેવો હોય, કોઈની મેરેજ એનિવર્સરી સેટ કરવી હોય તો બહેનો કહેતા હોય છે કે મારે આ તારીખે ડિલિવરી કરાવવાની છે. જો તમારે સિઝેરિયન આવવાનું હોય, તમે 2-5 દિવસ આગળ પાછળ કરો તો ચાલે. નોર્મલ ડિલિવરી હોય તો મહેરબાની કરીને ડિમાન્ડ ડિલિવરી ફોર રિલેટિવ મતલબ ઇલેક્ટિવ ટાઈમ લેશો નહીં. એટલે ઘણી વાર મોટી મુસીબતમાં આપણે મુકાઈ જતા હોય છે. હવે મારે વાત કરવી છે પોસ્ટનેટલ ડિલિવરી પછીના સમયની. તો બહેનો એમ કે ડિલિવરી થઈ ગઈ એટલે હાથ છૂટ્યા, એકચ્યુઅલી એવું નથી હોતું. પોસ્ટનેટલ પીરિયડ એટલે કે ડિલિવરી પછીના વર્ષ દિવસ સુધીનો પીરિયડ બી એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે તમારી પાસે વધારાનું એક બાળક બી હોય છે, એની બી તમારે કેર કરવાની હોય છે. તો થ્રુ આઉટ પોસ્ટનેટલ પીરિયડમાં બી ન્યુટ્રિશનનું ખૂબ મહત્વ છે, કારણ કે તમે બાળકને ફીડિંગ કરાવતા હોય છે. અગેઇન ફરીથી કમ્પ્લીટ ડાયટ લેવાનો, જંક ફૂડ એવોઇડ કરવાનું,
પણ માન્યતાઓ બેન એવી હોય છે કે હું કેળા ખાઈશ એટલે બાળકને શરદી થશે, હું જ્યુસ પીશ એટલે બાળકને તાવ આવશે, એ બિલકુલ બધી ગેરમાન્યતાઓ છે. એક પણ બેનના ડાયટની હેબિટને લીધે બાળકને કંઈ એટલે કોઈ પ્રોબ્લેમ હોતો નથી. બાળકોને જોન્ડિસ કમળો થતો હોય તો બહેનોને આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, એવી ન્યૂબોર્ન જોન્ડિસ કહેવાય. એને તમારા ડાયટને કોઈ રિલેશન્સ નથી. અગેઇન પછી એક્સરસાઇઝ અને રેસ્ટ આમાં પોસ્ટનેટલ પીરિયડમાં બી એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે. થોડીક ગેરમાન્યતાઓ પોસ્ટનેટલ પીરિયડની અંદર કે ભાઈ ડિલિવરી થઈ એટલે વજન વધે, એકચ્યુઅલી એવું કોઈ પ્રૂવ નથી થયું કે ડિલિવરી થાય એટલે વજન વધે. હા, ફેટ ડિપોઝિશન થાય, પણ તમે જો એક્સરસાઇઝ કરો, ડાયટરી હેબિટ સુધારો તો તમારું વજન ફરીથી પાછું નોર્મલ થઈ શકતું હોય છે. ઘણા બહેનો એમ કે પેટ રહી ગયું છે, બગાડ સાહેબ રાખી દીધો છે. પેટ રહી જવું અને બગાડ રહી જવાને કોઈ રિલેશન્સ નથી. પેટ રહી જવું એ ફેટ ડિપોઝિશન છે, બગાડ હોય તો એ બગાડ સારો બી નહીં, બગાડ હોય તો તમને ખબર બી પડે. ઘણા બહેનોને બ્લીડિંગ થતું હોય તો એમ કે સારું બગાડ નીકળે છે, પાતળા થઈ જશું, એ બી એક ગેરમાન્યતા છે. બ્લીડિંગ થતું હોય એ સારું નહીં, એના માટે તમારે યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવી પડતી હોય છે. ઘણા બહેનો એમ કહેતા પાતળા થવાના ઇન્જેક્શન આપી દે તો પાતળા થઈ જશું, એવા કોઈ ઇન્જેક્શન મળતા નથી. શેક લેવાનો બી બહુ આગ્રહ કરતા હોય છે. શેક લેવાથી મોટા ભાગે હવે પેઇન કિલર ટેબ્લેટ આવતી હોય છે, ડિલિવરી સાયન્ટિફિક વેથી થતી હોય છે, તો પેઇન કિલર એ જે પેઇન કિલર શેક લેવાની કોઈ જરૂર પડતી નથી. પેટ ઘટાડવા માટે પેટ ઉપર પાટા બાંધવાના હોય, એ બી ગેરમાન્યતા છે, એનાથી પેટ નહીં ઘટે. હવે બહેનોને એક મૂંઝવતો પ્રશ્ન હોય છે કે બે ડિલિવરી પછી કેટલો ગાળો રાખવાનો હોય, આઈડિયલી સિઝેરિયન હોય કે નોર્મલ ડિલિવરી હોય. બે બાળકો છે, આઈડિયલી બે વર્ષનો ગાળો એટલા માટે રાખવાનો હોય કે શરૂઆતનું એક વર્ષ તો તમે તમારા બેબીને ફીડિંગ કરાવતા હોય છો, તો તમારે ઓલરેડી ન્યુટ્રિશનની જરૂર હોય. એમાં તમે નવું બાળક લાવો તો એના ન્યુટ્રિશનનું શું? સેકન્ડ નંબરની અંદર સિઝેરિયન હોય તો બી બે વર્ષ થાય પછી ટાંકા રોજાય, એ ગેરમાન્યતા છે. આઈડિયલી બોડીના કન્સેપ્ટ પ્રમાણે ન્યુટ્રિશન માટે જ એટલો સમય રાખવો જોઈએ. બે બાળકને ગાળા રાખવા માટે એ જે કોન્ટ્રાસેપ્ટિવ સૌથી બેસ્ટ પ્રોપર્ટી, એમાં બી બહેનોને ખૂબ મની ગેરમાન્યતા હોય છે, એનાથી પેટ રહી જાય, એનાથી પાતળા થઈ જાય, એનાથી ઉપર ચડી જાય, એ બધી ગેરમાન્યતા. સારી પ્રોપર્ટી, સારા યોગ્ય જગ્યાએ મૂકાવો તો પ્રોબ્લેમ થવાની શક્યતા બહુ નહોત હોય છે. એ સિવાય તમે ઓરલ પિલ્સ, કોન્ડમ, ઇન્જેક્ટેબલ યુઝ કરી શકો છો. આટલી વાત મેં કરી પ્રેગ્નન્સીના જર્નીની. અમે એઝ એ સ્મિથ હોસ્પિટલ અમે શું પ્રોવાઈડ કરવાની કોશિશ કરતા હોય છે તો બહેનોની અંદર જે ડિલિવરી વખતે હાવ હોય, જે ડર હોય, એ અડધો ડિલિવરીનો હોય ને અડધો એટમોસ્ફિયરનો હોય. અમે અમારી હોસ્પિટલમાં બહેનોને અમારા તરફથી સારામાં સારું એટમોસ્ફિયર પૂરું પાડતા હોય છે કે જેનાથી એમને એ ડર દૂર કરી શકાય. બેબી વેલકમિંગ બાય મ્યુઝિક ડિલિવરી વખતે અમારો ઘોંઘાટ કે બહેનોને ઘોંઘાટને બદલે બાળકમાં પહેલો વર્ડ જો કોઈ મ્યુઝિક પડે તો કહેવાય છે કે એની સેન્સિસ ડેવલપ સારી રીતે થતી હોય છે, તો મ્યુઝિક બી એમની ચોઈસનું અમે લોકો મૂકી આપતા હોય છે. ફર્સ્ટ બર્થડે, આઈડિયલી ફર્સ્ટ બર્થડે એ જે ટાઈમ બર્થ વખતે ગણાતો હોય છે, તો પેરેન્ટ્સ ત્યારે કદાચ રેડી બી ન હોય તો અમે લોકો અમારા તરફથી બેબી વેલકમિંગ કરી આપતા હોય છે. બોડીના રિક્વાયરમેન્ટ પ્રમાણે ફિઝિયોથેરાપિસ્ટ અમે લોકો સજેસ્ટ કરતા હોય છે. ફિઝિયોથેરાપિસ્ટ ઇન હાઉસ અમારે ત્યાં હોય છે, ડાયટિશિયન બી હોય છે, અને રેગ્યુલર ફોલોઅપની સર્વિસ અમે અમારે ડાયટિશિયન સમજાવતા હોય છે. તો આટલી વસ્તુ કરી અમારા એટમોસ્ફિયરની, અમારો એક્સપિરિયન્સ કહીએ તો વી હેવ કન્ડક્ટેડ મોર ધેન 10,000 ડિલિવરી, મોર ધેન 5,000 સર્જરી, 1.5 લાખ ન્યૂ કેસીસ અમારે ત્યાં રજીસ્ટર્ડ થયેલા છે. ફુલ્લી ઇક્વિપ્ડ ગાયનેક હોસ્પિટલ છે અમારી. તો આપશો એ મને ખૂબ શાંતિથી સાંભળો, એ બદલ આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. આપણા તરફથી કંઈક ક્વેશ્ચન હોય તો અમને પૂછી શકો છો. થેન્ક યુ. વિખરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, હો વિખરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે. વિખરો મારો લાડકવાયો
સાંધશું મીઠી ખીર આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે દીકરો મારો લાડકવાયો